નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદના માગરોડ રોડ ઉપર કરણીયા બાપાના મંદિર પાસે ચશ્માના સ્ટોરના બે વેપારીઓને માર મારી રોકડ તથા મોબાઈલ જ્યુટી સ્ટોરમાં નુકસાન કરી માર મારતા બે લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નબદા એલસીબી પોલીસને મોટી મળી સફળતા. નબદાથી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થળેસરા ગામમાં આર્મી જવાનનું નિધન થતા શહીદ યાત્રા નીકળી. બોડેલીના આગળ ફાગોત્સવ હોળી રસિયાઓનો ઉત્સવ ઉજવાયો. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મહામહેનતે પકવેલા બટાકાના પાકનો પોષણ ભાવ ના મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આતલિયા ગામના સરપંચના પુત્રની ચકચારી હત્યાના મુખ્ય આરોપી સહિત છ આરોપીઓને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. માત્ર 3 માસનું બાળક જન્મજાત એક ગંભીર બીમારીના સકંજામાં, જેનું નામ છે SMA1 નો ભોગ બન્યું છે, જેના ઇલાજ માટે જોઈએ છે 16 કરોડ રૂપિયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ખાતે આવેલા દ્વારપાર વિનાની એટીએમ ઉપર દ્વારપાર રાખવામાં આવે તે માટે બેંકોને લેખિતમાં જાણ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોહેજ ગામેથી પ્રાંતિજ પોલીસે 3 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાદ્ય તેલમાં 2 દિવસમાં 180નો વધારો. સુરતના કોસમાળી ખાતે કાર નાળામાં ખાબકી, 2 લોકોના મોત. સેલવાસ ખાતે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા. સેલવાસ ખાતે દીકરી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી આઘાત પામેલ પિતાનું પણ મોત. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં ભરતીની કરી જાહેરાત. વડોદરા સામૂહિક આપઘાત મામલો, પોલીસે 2 જ્યોતિષીઓને કર્યા જેલ ભેગા. કોંગ્રેસની દાઢી કૂંચમાં હિંસા, ધાણાની ચાવડાની અટકાયત. ઇંગ્લેન્ડના કેપ્ટને જણાવ્યું કે ભારતને તેની ધરતી પર હરાવવું મુશ્કેલ. રાજસ્થાનમાં RTPCR ટેસ્ટ ફરજિયાત, 10% ગુજરાતી પર્યટકોનું બુકિંગ રદ. રાજકોટમાં સેમ્પલ વગર રિપોર્ટ નેગેટિવ આપવાનું કૌભાંડ ઝડપાયું. મોદી સરકારે સિનિયર સિટીઝનને આપી મોટી ભેટ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.